સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી. જેઠ શુક્લ દશમી એટલે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રવાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું, શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. શ્રી જે ડી પરમાર સાહેબે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા, ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દશમ એમ કુલ 10 અહર એટલે 10 દિવસ લાગ્યા હતા, જેના માટે આપણે ગંગા દશેરા ઉજવીએ છીએ. આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે. એ એકમથી 10 દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે. 10 અહર એટલે 10 દિવસ સુધીનો આ પ્રસંગ છે. આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો, એમની પૂજા કરી, એમને આવકાર્યા. ભગવાન શિવના જટામાં, સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા, એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના 60,000 પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા. સગર રાજા અને એમના વંશજો 4 પેઢી સુધી અતિ તપ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા. આ ત્રિવેણી સંગમ સ્થાન છે. હિરણ્યા, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓના સંગમ અહીંયા સાગર સાથે થાય છે, એટલે ગંગા યમુના જેટલું એ પવિત્ર મનાય. સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું, ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ, તેમાં આજે ભાગ લેવાનો, પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાભ મને પ્રાપ્ત થયો. આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના સુપ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ. આજે ગંગા દશેરાનો મહાપર્વ છે. જ્યેષ્ઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા. ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે. ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા. ત્યારથી આજે જ્યેષ્ઠ સુદ દસમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થાય છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી, ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે. ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી, દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય.